हेलो ऑल, वेलकम टू होप फाउंडेशन बुच। हवे आजे आपणे माइक्रोसॉफ्ट पावरपॉइंट पार्ट टू विषे शीखीशुं। तो लेट्स बिगिन गया पावरपॉइंट प्रोग्राम पर। हवे आपणे जोई शकीए छीए कि अहींया मैं घणी बधी स्लाइडो प्रिपेर करेली छे। तो आजे आपणे शीखशुं कि ज्यारे मारे प्रेजेंटेशन करवू होय अने જ્યારે મારે પ્રેઝન્ટેશન લેવું હોય તો એની અંદર મ્યુઝિક કઈ રીતના પ્લે કરવું અને કઈ રીતના એને એડ કરવું। ઓકે, તો મ્યુઝિક કઈ રીતના એડ કરે જે બેકગ્રાઉન્ડ ઉપર મ્યુઝિક પ્લે થતું હોય અને આપણે આપણી સ્લાઇડ શો છે એ પ્રેઝન્ટ થતી રહે, તો એના માટે અહીંયા ઘણા બધા ઓપ્શન છે। તો ઇન્સર્ટમાં જવાનું અને અહીંયા ઓડિયો કરીને આવશે। તો ઓડિયોની અંદર જો બે ઓપ્શન દેખાડે છે તમને કે ઓડિયો ઓન માય પીસી અને રેકોર્ડ ઓડિયો। હવે રેકોર્ડ ઓડિયોની અંદર શું થાય છે, તો રેકોર્ડ ઓડિયોની અંદર જ્યારે તમે બોલો છો એ જ વસ્તુ તમારે અહીંયા રેકોર્ડ થાય છે। અને ઓડિયો ઓન માય પીસી, હવે જ્યારે તમે કોઈ ટોન અને કોઈ ઇન્સ્ટ્રુમેન્ટલ સાઉન્ડ હોય જ્યાં કે મ્યુઝિક હોય જે તમે નાખવા માંગતા હોય તો તમે આમ પીસી ઉપરથી કરી શકો છો। તો અહીંયા મેં અહીંયા કને ઇન્સ્ટ્રુમેન્ટલ એક મ્યુઝિક છે જે ડાઉનલોડ કરીને રાખી છે, ત્યાં ટેપ કરો, અહીંયા ઇન્સર્ટ કરો। જ્યારે તમે ઇન્સર્ટ કરશો ત્યારે તમારું આવું આઇકોન દેખાડશે। ઓકે, તો તમે અહીંયાથી સાંભળી શકો છો કે તમે કઈ રીતના ગોઠવેલું છે। ઓકે, તો આ છે, હવે એનું આઇકોન અહીંયા મારી મિડલમાં આવે છે। મારે કંઈક બી રાખવું હોય તો તમે એને ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકો છો। ઓકે, હવે આની અંદર ફોરબેક અને પ્લેબેક, તો પ્લેબેકની અંદર આપણે જો પ્લે બેકગ્રાઉન્ડ, ઓકે, નો સ્લાઇડ, નો સ્ટાઇલ, ઓકે, અહીંયા કને હાઈટ ડ્યુરિંગ ધ શો, જ્યારે આપણે આ લોગો જ્યારે આપણે હાઈટ ડ્યુરિંગ ધ શો નહીં કરીએ તો શું થશે, તો જ્યારે આપણે પ્લે કરશું તો આ લોગો એ વચ્ચે જ આવશે સ્લાઇડની, તો આપણે એ નથી ઈચ્છતા, તો આપણે હાઈટ કરી દઈશું, તો હાઈટ ડ્યુરિંગ અ શો। પછી પ્લે અક્રોસ, હવે અહીંયા કને છે સ્ટાર્ટ, હવે સ્ટાર્ટ કરશો એટલે અહીંયા કને દેખાડશે ઇન ક્લિક સિક્વન્સ, જ્યારે તમે ક્લિક કરશો ત્યારે જ પ્લે થશે। મારે અહીંયા ઓટોમેટિકલી જોઈ છે તો હું ઓટોમેટિકલી અહીંયા કને ઓ કરીશ। હવે આ ઓપ્શન પણ તમારા ટિક કરેલા નહીં આવે તો પ્લે અક્રોસ સ્લાઇડ, હવે જ્યારે તમે આ નથી કરતા ત્યારે એક જ સ્લાઇડની અંદર વાગ્યા કરશે, કેમ કે તમે એ ફર્સ્ટ સ્લાઇડમાં તમે મ્યુઝિક લીધેલું છે, અને અક્રોસ ધ સ્લાઇડ છે એટલે તમે જેટલી સ્લાઇડો બનાવેલી છે એ બધાની અંદર આવશે। પછી લૂપ અનટિલ ધ સ્ટોપ, યાને કે તમે જોઈ શકો છો કે અહીંયા લૂપ અનટિલ ધ જે છે એ શું છે, તો કે રિપીટ ધ ઓડિયો ઓર વિડીયો ક્લિપ અનટિલ ઇટ્સ એ સ્ટોપ, યાને કે જ્યાં સુધી એ સ્ટોપ નથી થતું ત્યાં સુધી આ રિપીટ થવું જોઈએ। પછી રિવાઇન્ડ આફ્ટર પ્લેઇંગ, તો આપણે રિવાઇન્ડ આફ્ટર પ્લેઇંગ પર પણ ટિક કરીશું તો એ રિવાઇન્ડ થતું રહેશે। અને બીજી વસ્તુ આમાં શીખવા જેવું એ છે કે તમે અહીંયાથી ઓડિયો જે છે તમે શું કરી શકો છો, ટ્રીમ કરી શકો છો, જાણે કે તમને પહેલાંથી નથી જોતું, થોડુંક મ્યુઝિક કટ કરી નાખવું છે તો તમે અહીંયાથી કરી શકો છો, તો ફેડ ઇન અને ફેડ અપ પણ તમે કરી શકો છો અહીંયા કને, તો આવી રીતના તમે કરી શકો છો। મારે કરવું નથી, આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખશું કે આપણે એક જે વિડીયો છે જે ઓડિયો છે એ આપણે ટ્રીમ કરીને નાખતા શીખી લઈશું। હમણાં માટે ખાલી જસ્ટ મેં તમને કીધું કે આપણે ટ્રીમ કઈ રીતના ટ્રીમ કરી શકીએ આની અંદર। ઓકે, તો બધી વસ્તુ થઈ ગઈ। ઓકે, હવે બીજી વસ્તુ એ છે કે તમે એનિમે સ્લાઇડ શોની અંદર, ઓકે, કસ્ટમ શો જ્યારે આપણે કરતા હોઈએ છીએ, તો જો આ મેં મ્યુઝિકની સેટિંગ કરી દીધી, હવે કસ્ટમ શો વિશે તમને કહું। કસ્ટમ શો એ શું છે કે મારે અહીંયા 10 સ્લાઇડ મેં બનાવી છે, પણ મારે 10-10 સ્લાઇડની કોઈ પણ જરૂરત નથી, મને 5 સ્લાઇડ જ શો કરવી છે, તો તમે આવી રીતના કસ્ટમ શો કરી શકો છો। તો અહીંયા તમને શું બતાવશે, જ્યારે તમે ન્યૂ કરશો ત્યારે તમારે 10-10 સ્લાઇડો અહીંયા કને બતાવશે। હવે મારે કઈ કઈ સ્લાઇડ લેવી છે, તો 1 અને મારે એડ કરવી છે, અહીંયા 2 ઉપર ક્લિક કરશો તો એડ થઈ જશે બીજી સ્લાઇડ, પછી ત્રીજી સ્લાઇડ મારે શો કરવી છે, 5મી સ્લાઇડ મારે શો કરવી છે, અને લાસ્ટમાં જે મેં થેન્ક યુ લખેલી જે મારી સ્લાઇડ છે એ મારે કરવું છે, ઓકે, શો, તો અહીંયા હું ઓકે એડ કરી નાખીશ, તો એડ કર્યા પછી જ્યાં એડ દેખાય છે તો અહીંયા જ્યારે હું શો કરીશ ત્યારે એ ઓટોમેટિકલી શો થશે। ઓકે, હવે અહીંયા કને કસ્ટમ શો 1 દેખાડે છે, તમે કેટલી સ્લાઇડ લીધેલી છે એમાં 5, એટલે અહીંયા કસ્ટમ શો કરીને આવે છે, જ્યારે હું શો કરીશ ત્યારે જુઓ। Thank you.
स्लाइड बताई तमने, तो पांच स्लाइड तमे जोयुं। ओके, तो आ रीते तमे कस्टम शो पण क्रिएट करी सको छो। पण मारे तो शुं छे के मारे तो फ्रॉम बिगिनिंग थी, फ्रॉम करंट थी बिगिनिंग जवुं ज छे, मारे बधी स्लाइडो करवी छे, तो मैं म्यूजिक तो एड करेलुं छे। तो आपणे बिगिनिंग, तो फ्रॉम बिगिनिंग थी हुं ज्यारे करीश, તમારે મ્યુઝિક પ્લે થઈ ગયું। ઓકે, તો આવી રીતના તમે પણ શું કરી શકો છો કે તમારા જે પ્રેઝન્ટેશન છે એને ઓર અટ્રેક્ટિવ બનાવવા માટે એક મ્યુઝિક કરી એડ કરી શકો છો। ઓકે, તો તમે લોકો આવી રીતના આજે તમે શું શીખ્યા, તો આજે તમે શીખ્યા છો કે કઈ રીતના મ્યુઝિક એડ કરવું। ઓકે, થેન્ક યુ સો મચ।